गुड मॉर्निंग। धोरण सात विषय गणित चेप्टर नंबर तेर खात अने खाता एम आपने स्वाध्याय 13.1 में दाखला नंबर 4 सुधी पूरु कर्यु तू जोईए दाखला नंबर 5 थी। टेक्स्टबुक बाजू में राखजो रकम जोवा माटे। दाखला नंबर 5 छे, नीचेना दरेकना अविभाज्य अवयव पाड़ीने तेना गुणाकारने घात स्वरूपे दर्शाओ। આપણે દાખલા નંબર 3 માં જે રીતના ભાગાકાર કરેલ છે આગળ શીખી ગયા છે, એવી જ રીતના આપણે દાખલા નંબર 5 માં ભાગાકાર કરવાનો છે। પાંચમાં પેલું છે 648, ભાગ પાડીએ 2 વડે ભાગાકાર છે એટલે કે 2 2 3 6, 2 2 4 અને 2 4 8 આવી રીતના તમે ભાગાકાર ન ફાવતા હોય તો સાઈડમાં તમારે રફબુકમાં 648 ભાગ્યા 2 કરવાના, પછી જે ઉપર ભાગ ફળાવે એ અહીંયા લખવાનું અને જેના વડે ભાગ હકાલો એ તમારે સાઈડમાં લખવાનું। જો આવી રીતના ડાયરેક્ટ તમને ન ફાવે તો 324 છે એને ફરી પાછા 2 વડે ભાગાકાર સી એટલે આવશે 162। છેલ્લે 2 છે એટલે હજી 2 વડે ભાગાકાર છે, 2 વડે ભાગાકાર છે એટલે આવશે 81। હવે એના 3 વડે કાલીએ એટલે 27 3 81, ફરીથી કરીએ 3 9 27 3 9 અને 3 1 3। હવે ગણીએ 3 કેટલી વાર છે તો કે પેલા 2 છે એ 3 વખત છે અને 3 છે એ 4 વખત છે, તો 648 ને મારે ઘાત સ્વરૂપે લખવા હોય તો કોણ રિપીટ થાય છે પેલા તો કે 2। કેટલી વખત રિપીટ થાય છે 1 2 ને 3, તો જેટલી વખત રિપીટ થાય છે એ ઘાતમાં લખવાનું ગુણ્યા એના પછી કોણ છે તો કે 3। કેટલી વખત રિપીટ થાય છે તો કે 4 વખત, તો ઉપર લખવાનું 4 એટલે તમારો જવાબ આવશે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત। હવે એના પછી જોઈએ 405 બીજી રકમ છે। ચારસો પાંચ ને હવે આપણે ભાગ પાડીએ 405 છે એટલે 2 વડે ભાગ નહીં આવે, 3 વડે ભાગ અકાલશો એટલે આવશે 135, ફરી પાછું 3 વડે અકાલશો એટલે આવશે 45, પછી 15 3 45, 3 5 15 અને 5 1 5। હવે જોઈએ પેલા 3 રિપીટ થાય છે એટલે આવશે 3, કેટલી વખત છે 1 2 3 4 એટલે 3 ની 4 ઘાત, એના પછી કોણ છે 5, તો 5 એક જ વખત છે એટલે ખાલી 5 લખો તો પણ ચાલે અને 5 ની 1 વખત છે એટલે 1 ઘાત કરો તો પણ ચાલે, એટલે તમારો જવાબ આવશે 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત। એના પછી જોઈએ ત્રીજું 540, 540 ના ભાગ પાડીએ 540 છે એને 2 વડે ભાગ કરશો એટલે કે થશે 2 2 4 1, વધશે અહીં આગળ મૂકશો 2 7 14 0 એટલે આવશે 270, ફરી પાછા 2 વડે ભાગ કાલીએ 2 1 2 2 3 6, 7 માંથી 6 બાદ કરીએ એટલે 1 વધશે 2 5 10। આ કેવી રીતના છે એ આપણે આગલા દાખલા નંબર 3 માં શીખી ગયા છીએ। ફરીથી ભાગ કાલીએ 3 વડે 1 લઈએ એટલે 3 માં ભાગ ન આવે, 2 લઈએ 13, તો 3 4 12, 13 માંથી 12 જાય 1 વધે, 5 ની આગળ મૂકીએ એટલે 15 એટલે 3 5 ને 15, ફરીથી 3 વાળી અકાલીએ એટલે ખબર છે કે 15 3 45, 3 5 15 અને 5 1 5, તો પેલા જોઈએ 2 3 અને 5, તો પેલા 2 રિપીટ થાય છે એટલે 2 કેટલી વખત છે 1 અને 2 વખત એટલે ઉપર ઘાતમાં 2 ગુણ્યા કોણ રિપીટ થાય છે 3 એટલે કે 3 કેટલી વખત છે 1 2 3 વખત એટલે ઘાતમાં આવશે 3 અને એના પછી કોણ છે તો કે 5 એટલે ગુણ્યા 5 એની 1 ઘાત, જવાબ તમારો થશે 2 નો વર્ગ ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત। એના પછી જોઈએ
છત્રીસો. ભાગ ગાલીએ બે તો પેલા ખબર છે, બે એકા બે, ત્રણ માંથી બે જશે એક વધશે, બે અઠા સોળ એટલે અઢારસો, અઢારસો ભાંગ્યા બે કેરી, નવ દુ અઢાર, પાછળ બે ઝીરો, એમને ફરીથી બે વડે ભાગ કરીએ, બે ચોક આઠ, નવ માંથી આઠ જશે એક વધશે, ઝીરો ની આગળ મૂકશે એટલે દસ થશે, એટલે બે પચા દસ, ઝીરો ના ઝીરો, ફરીથી બે વડે કરીએ, બે દુ ચાર, બે દુ ચાર, પાંચ માંથી ચાર જશે એક વધશે, ઝીરો ની આગળ મૂકશે દસ, એટલે ફરીથી બે પચા દસ. હવે બે વડે ભાગ નહીં હાલે એટલે આપણે કાલીએ ત્રણ વડે, એટલે થશે બાવીસ લેસી, પેલા બે એક લઈ તો ભાગ નહીં ચાલે, બાવીસ લેસી એટલે એકવીસ, એટલે થશે ત્રણ સત્તા એકવીસ, એક વધશે પાંચ ની આગળ મૂકીએ એટલે થશે ત્રણ પચા ને પંદર, ફરી પાછો કાલીએ પચીસ તેરી પિચોતેર. હવે ત્રણ વડે નહીં હાલે એટલે કે પચ્ચું પચ્ચું પચીસ અને પાંચ એકા પાંચ, જોઈએ પેલા બે રિપીટ થાય છે, પછી ત્રણ છે અને પછી પાંચ છે, તો બે રિપીટ થાય છે એ કેટલી વખત છે, તો એક બે ત્રણ ચાર વખત એટલે કે બે ની ચાર ઘાત, ત્રણ છે એ કેટલી વખત છે, બે વખત એટલે ત્રણ ની બે ઘાત, અને પાંચ કેટલી વખત છે, તો કે બે વખત એટલે કે પાંચ ની બે ઘાત. તમારો જવાબ થશે બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ. દાખલા નંબર પાંચ છે એ પૂર્ણ થાય છે. દાખલા નંબર છ માં છે સાદુરૂપ આપો, તમને જે રકમ આપેલી છે એ તમારે સાદુરૂપ આપી અને દાખલા ગણવાના છે. દાખલા નંબર છ, પહેલી રકમ છે બે ગુણ્યા દસ ની ત્રણ ઘાત, દસ ની ત્રણ ઘાત એટલે થશે બે ગુણ્યા દસ, ત્રણ ઘાત છે એટલી વખત આધારને ગુણવાનો, જેટલી ઘાત હોય એટલી વખત આધારને ગુણવાનો, ત્રણ ઘાત છે એટલે નીચે દસ ને ત્રણ વાર ગુણવાના, એટલે તમારો જવાબ થશે બે હજાર. બીજી રકમ છે સાત નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ. સાત નો વર્ગ આપણે ખબર છે સત્યુ સત્યુ ઓગણપચાસ, બે નો વર્ગ થશે ચાર, એટલે તમારો જવાબ આવશે એકસો ને છન્નું. ત્રીજી રકમ છે બે નો ઘન ગુણ્યા પાંચ, બે નો ઘન એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, એટલે તમારો જવાબ આવશે ચાલીસ, બે દુ ચાર દુ આઠ અને આઠ પચા ચાલીસ. ચોથી રકમ છે ઝીરો ગુણ્યા દસ નો વર્ગ. હવે ઝીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે તમને ખબર છે જવાબ શું આવે, હંમેશા ઝીરો, એટલે દાખલો ન ગણો તો પણ ચાલે, અને ઝીરો ગુણ્યા દસ નો વર્ગ થાય સો, ફરીથી ઝીરો સાથે ગુણાય એટલે જવાબ આવશે તમારો ઝીરો. એના પછીનો દાખલો છે આ દાખલા નંબર છે એ તમારો પાંચમો દાખલો છે, ચોથો દાખલો નથી, દાખલા નંબર પાંચ ની રકમ છે. અને હવે જોઈએ દાખલા નંબર ચાર, એની રકમ છે ત્રણ ગુણ્યા ચાર ની ચાર ઘાત. પેલા દાખલા નંબર પાંચ જોયો, હવે ચાર છે કે ત્રણ ગુણ્યા ચાર ની ચાર ઘાત, ત્રણ ઉપર ઘાત ચાર છે એટલે આધારને ચાર વખત આપણે ગુણશી, ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર, એટલે તમારો જવાબ આવશે સાતસો ને અડસઠ. પાંચમો દાખલો પેલા જ જોઈ લીધો એટલે હવે જોઈએ છઠ્ઠો દાખલો, પાંચ નો વર્ગ એને ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત. પાંચ નો વર્ગ ખબર છે પચ્ચું પચ્ચું થશે પચીસ, ત્રણ નો વર્ગ એટલે ત્રણ વખત ત્રણ નો ગુણાકાર. તમને ડાયરેક્ટ ત્રણ નો વર્ગ આવડતો હોય તો પણ તમે મૂકી શકો, એટલે આવશે પચીસ ગુણ્યા સત્યાવીસ, ત્રણ તેરી નવ, નવ તેરી સત્યાવીસ, એટલે જવાબ થશે છસો ને પિચોતેર. એના પછી જોઈએ બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ. બે ની ચાર ઘાત એટલે બે ને આપણે ચાર વખત ગુણીશું, અને ત્રણ નો વર્ગ એ તો ડાયરેક્ટ આપણે ખબર છે નવ થશે, એટલે કે બે
गुणिया बे गुणिया बे गुणिया बे गुणिया त्रण गुणिया त्रण એટલે થશે બે નો ગુણાકાર કરશો આવશે સોળ, ત્રણ ગુણ્યા ત્રણ કરશો એટલે કે નવ, સોળ ગુણ્યા નવ એટલે જવાબ આવશે 144. એના પછી રકમ જોઈએ 3 નો વર્ગ ગુણ્યા 10 ની 4 ઘાત. 3 નો વર્ગ આપણે ખબર છે ડાયરેક્ટ 9, 10 ની 4 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે આવશે 90,000. શું કરવાનો, 9 ની પાછળ જેટલા ઝીરો છે એટલા મૂકી દેવાના. જોઈએ દાખલા નંબર 7. 6 દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. દાખલા નંબર 7 જોઈએ કે એમાં પણ એવું છે કે સાદું રૂપ આપો, તમને જે રકમ આપેલી છે એનું સાદું રૂપ આપીને દાખલા ગણવાના છે. પેલું છે -4 નો ઘન. ઘન છે એટલે 3 વખત -4 નો ગુણાકાર કરવાનો. -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ચોકે ચોકે 16 16 ચોખ્ખું થશે 64 એટલે જવાબ આવશે 64. હવે માઇનસ નિશાની જોવો તો કેટલી વખત છે, 1 2 અને 3 વખત. જો માઇનસ નિશાની એકી સંખ્યામાં આવે તો જવાબમાં આવશે માઇનસ, અને માઇનસ નિશાની બેકી સંખ્યામાં આવે તો જવાબ પ્લસ આવશે. અહીંયા એકી સંખ્યામાં છે એટલે જવાબ આવશે -64. એના પછી જોઈએ -3 ગુણ્યા -2 નો ઘન. 2 નો ઘન આપણે ખબર છે કે કેટલો થશે, તો કે 8. -3 ગુણ્યા 8. 2 નો ઘન આપણે ખબર છે, 2 2 4 2 8. હવે માઇનસ નિશાની છે, 3 છે એકી સંખ્યામાં આવે તો જવાબમાં શું આવશે, માઇનસ. હવે 8 તેરી કરીએ એટલે થશે 24. માઇનસ નિશાની કેટલી વાર છે, 1 અને 2 વાર. 2 વાર માઇનસ નિશાની હોય એટલે બેકી સંખ્યા થશે તો જવાબમાં આવશે પ્લસ, એટલે જવાબ થશે +24. એના પછી જોઈએ -3 નો વર્ગ ગુણ્યા -5 નો વર્ગ. 3 નો વર્ગ થશે 9. આગળ માઇનસ નિશાની છે પણ ઉપર 2 છે એટલે બેકી સંખ્યામાં છે એટલે જવાબ પ્લસ થઈ જશે. ગુણ્યા 5 નો વર્ગ 25. માઇનસ નિશાની બેકી સંખ્યામાં છે એટલે જવાબ થશે પ્લસમાં. 9 ગુણ્યા 25 એટલે તમારો જવાબ આવશે 225. એના પછી ચોથો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. એના પછી જોઈએ દાખલા નંબર 8. નીચેની સંખ્યાની સરખામણી કરો. એમાં પહેલામાં તમને 2 રકમ આપી છે, 2 સંખ્યા તમારે સરખાવાની છે. 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત. બીજી સંખ્યા છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. હવે જો તમારે 2.7 માંથી પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 7 એક જ છે તો છેદમાં એટલા 0 મૂકવાના. પોઈન્ટ પછી 7 એક સંખ્યા છે એટલે છેદમાં હું 1 0 મૂકું છું એટલે થશે 27 ના છેદમાં 10 ગુણ્યા 10 ની 12 ઘાત. હવે જોઈએ 10 છે એને મારે ઉપર લઈ જવો હોય તો 10 ની 12 ઘાત ગુણ્યા આ 10 ઉપર જાય એટલે માઇનસ થશે એટલે કે 10 ની -1 ઘાત. એક એક ઘાત ન હોય એટલે તમે 1 ઘાત લખી શકો. છેદની સંખ્યા અંશમાં ગઈ એટલે -1 થશે. 12 અને -1 એટલે આવશે 27 ગુણ્યા 10 ની 11 ઘાત. હવે આ કેવી રીતના થયું તો આપણે ખબર છે કે 10 10 આધાર સરખો 10 10 એટલે આધાર સરખો, વચ્ચે ગુણાકારની નિશાની, તો ઘાતનો શું કરવાનો, સરવાળો એટલે કે 12 વત્તા -1 કરો એટલે તમને જવાબ મળે 11. 10 ની 11 ઘાત છે એનો મતલબ શું થાય કે 27 ગુણ્યા 10 ગુણ્યા 10 એમ મારે કેટલી વખત લખવા પડે, તો કે 11 વખત એવી રીતના કરવા પડે. તો હું જવાબ લખું તો 27 ગુણ્યા કેટલા 0 કરવા પડશે, તો કે 11. તો 27 પછી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 0 કરવા પડે.
હવે આપણે બાજુની જોઈએ કે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત ઉપરની જેમ મારે પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, છેદમાં 10 ગુણ્યા 10 ની 8 ઘાત. 15 લખું, આ 10 અંશમાં જશે એટલે શું થશે? માઇનસ 10 ની 8 ઘાત ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત. ફરીથી જોઈએ, આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર, તો ઘાતને શું કરવાનો? સરવાળો, એટલે કે 15 ગુણ્યા 10 ની 7 ઘાત. હવે તમે જોવો તો આને 15 ની પાછળ 7 ઝીરો આવશે. 15 એક બે ત્રણ ચાર પાંચ છ સાત. હવે તમે જોવો કે આ 15 વાળી સંખ્યા કરતા 27 વાળી સંખ્યા મોટી થશે, કારણ કે 27 ની પાછળ જ 11 ઝીરો છે. તો બંનેની સરખામણી કરતા મોટી સંખ્યા કઈ થશે? તો કે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત છે એ મોટી સંખ્યા થશે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત કરતા. હવે એના પછી બીજી જોઈએ, એમાં રકમ છે 4 ગુણ્યા 10 ની 14 ઘાત અને 3 ગુણ્યા 10 ની 17 ઘાત. તો હવે ઉપરના દાખલા ઉપરથી તમે જોઈ શકો કે જેની ઘાત વધારે એ સંખ્યા મોટી થાય. તો આ બંને માંથી કઈ સંખ્યા મોટી થશે? 3 વાળી, કારણ કે 3 પાછળ 10 ની 17 ઘાત છે. તો જેની ઘાત મોટી એ સંખ્યા મોટી થશે. અહીંયા તમારું સ્વાધ્યાય 3.1 છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.